હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ MCQwale યુટ્યુબ ચેનલ. તો મિત્રો, આજે આપણે મળ્યા છીએ જે એના પછીનો જે નવો ભાગ આવે છે, નેક્સ્ટ ભાગ આવે છે, એની અંદર આપણે વાત કરીએ છીએ જે આપણી ડેઇલી સિરીઝમાં આવે છે. તમારે જો અગાઉના જો પાર્ટ જોવા હોય, અગાઉની ટેસ્ટ આપવી હોય, તો આપણે અલગથી એક પ્લેલિસ્ટ બનાવી દીધું છે જેનું નામ છે ફોરેસ્ટ ગાર્ડ સ્પેશિયલ. એવું આપણે એક પ્લેલિસ્ટ બનાવી દીધું છે જ્યાં જઈને તમે રેગ્યુલર આવતી ટેસ્ટ અટેમ્પ કરી શકો છો. 31મો નંબરનો પ્રશ્ન અને આજનો પહેલો પ્રશ્ન, પશુઓની સારવારમાં વપરાતી દવામાં કયા ઘટકને કારણે દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામ શેષ થવાને આરે છે? ક્લોરોફ્લોર કાર્બન, બી છે ડાયક્લો ફિનેક, સી છે પેરાસિટામોલ અને ડી આવે છે રોગોર. 31 નંબરનો પ્રશ્ન છે જેનો સાચો જવાબ આવશે બી, એટલે કે ડાયક્લો ફિનેક. એક ઓપ્શન તો અહીંથી સીધે સીધો ચાલ્યો જાય છે, એટલે ત્રણ ઓપ્શન પાછળ વધે છે. સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર બી. ટોપલા, ટોપલી, કાગળ અને રેયોન ક્યાં લાકડામાંથી બનાવાય છે? દેવદર, શણ, લીમડા કે વાંસ. સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી, એટલે કે વાંસ. 33 નંબરનો પ્રશ્ન આવે છે, લોહીના ઊંચા દબાણના રોગની સારવારમાં કઈ વનસ્પતિ ઉપયોગી છે? ચાર ઓપ્શન છે, અશ્વગંધા, સર્પગંધા, ગળો કે કરંજ. 33 નંબરનો પ્રશ્ન છે જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર બી, એટલે કે સર્પગંધા. ત્યારબાદ આવે છે 34 નંબરનો પ્રશ્ન, સિંહ જ્યારે એકથી વધારે સંખ્યામાં સમૂહમાં હોય તો તે સમૂહને શું કહેવાય છે? પ્રાઇડ, ગ્રુપ, ક્લસ્ટર કે માસ. 34 નંબરનો પ્રશ્ન છે, સાચો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એટલે કે પ્રાઇડ. ત્રિફળા ઔષધિમાં કયા વૃક્ષનું ફળ વપરાય છે? આંબળા, આદુ, મીઠી આવડ કે ડી છે પુવાળ. 35 નંબરનો પ્રશ્ન છે જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર એ, એટલે કે આંબળા. 36 નંબરનો પ્રશ્ન આવે છે, કઈ આયુર્વેદિક ઔષધિને માતા તુલ્ય હિતકારી ગણવામાં આવે છે? આંબળા, બહેડા, હરડે કે ગળો. 36 નંબરનો પ્રશ્ન છે, સાચો જવાબ રહેશે હરડે. કુલ ભૌગોલિક વિસ્તાર અને તે પૈકીના વન વિસ્તારને ધ્યાને રાખતા ટકાવારીની દ્રષ્ટિએ કયા જિલ્લાના વન વિસ્તારની ટકાવારી સૌથી વધુ છે? એ છે ડાંગ, બી આવે છે નર્મદા, સી છે જૂનાગઢ અને ડી આવે છે તાપી. તો 37 નંબરનો પ્રશ્ન છે જેનો સાચો ઉત્તર રહેશે ઓપ્શન નંબર એ, એટલે કે ડાંગ. હેલો એન્ડ જય હિન્દ મિત્રો, અમે બનાવી દીધી છે તમારી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવી બુક જેનું નામ છે કોણ બનેગા વનરક્ષક, જેમાં 11,111 પ્લસ MCQ મળશે. સાથે સાથે ગુજરાત યુનિવર્સિટીના તજજ્ઞો દ્વારા લખાયેલું પુસ્તક છે, સ્પોન્સર્ડ બાય MCQwale, અને પુસ્તક સાથે એપનો કોર્સ બિલકુલ ફ્રી રહેશે. આ ઓફર માત્ર 18 જાન્યુઆરી સુધી રહેશે, જેમાં તમને 162 રૂપિયામાં કુરિયર સાથે બુક તમારી ઘરે મળી જશે. તો જલ્દી જાઓ, નીચે લિંક આપેલી છે, તેના ઉપર ક્લિક કરો અને બુક જલ્દીથી મગાવી લો અને તમારું સપનું સાકાર કરો. 38 નંબરનો પ્રશ્ન આવે છે, કાથો કયા વૃક્ષના લાકડામાંથી મેળવવામાં આવે છે? એ છે ખાખરો, બી ખેર, સી કરંજ અને ડી આવે છે સાદડ. 38 નંબરનો પ્રશ્ન છે, સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર બી, એટલે કે ખેર. પરોપજીવી વનસ્પતિ ખાલી જગ્યા છે, ઓપ્શન નંબર એ છે ગળો, બી છે હંસરાજ, સી આવે છે અડ્ડુની વેલ અને ડી આવે છે અમરવેલ. 39 નંબરનો પ્રશ્ન છે જેનો સાચો જવાબ રહેશે ઓપ્શન નંબર ડી, એટલે કે અમરવેલ. વિશ્વની સૌથી લાંબી નદી કઈ છે? ઓપ્શન નંબર એ છે નાઇલ યાંગસ્તે, સી છે મિસિસિપી અને ડી આવે છે એમેઝોન. 40 નંબરનો પ્રશ્ન છે જેનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એટલે કે નાઇલ. અને વિશ્વની સૌથી મોટી નદી કઈ છે તે તમારે કમેન્ટ કરવાની છે. તો બસ મિત્રો, આજની ટેસ્ટમાં આપણે 10 પ્રશ્નો થઈ ચૂક્યા છે અને ખાસ તમારે કહેવાનું છે 10 માંથી તમારે કેટલા માર્ક આવ્યા છે. અને સાથે સાથે એકવાર લખી દેજો ભાઈ, અબકી બાર ફોરેસ્ટ પાથ.